नमस्कार, आप જોઈ રહ્યા છો લોકસત્તા જનસત્તા. ખબર સામે આવી રહી છે વડોદરાથી. વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે NSUI ગ્રુપ દ્વારા FI BCOM 2023ના 24 એડમિશન ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. વડોદરા શહેરમાં વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીની મેઇન બિલ્ડિંગ ખાતે NSUI ગ્રુપ દ્વારા FI BCOM 2023ના 24 એડમિશન ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાબતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ, જેમાં આજે NSUIના પ્રમુખ અમર વાઘેલા અને સુઝાન લાડમેનની આગેવાનીમાં આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. પરંતુ જ્યારે કોમર્સ ફેકલ્ટીના ડીનને રજૂઆત કરવા ગયા હતા તેઓ, ત્યારે ડીન ન હતા એટલે વિદ્યાર્થીઓ દ્વારા ફેકલ્ટીની દિવાલ પર ગુમ થયેલ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. જ્યારે વિજિલન્સના અધિકારી પહોંચ્યા ત્યારે તેમના દ્વારા લગાડેલ પોસ્ટર ઉખાડી લેવામાં આવ્યા હતા. સાથે વિજિલન્સના અધિકારીઓ સાથે બોલાચાલી થઈ હતી એવા દ્રશ્યો જોવા મળ્યા હતા. आज रोज डीन सर को आवेदन दिया है. डीन सर तो आज मिले नहीं है. पिछली दफ़ा भी हम आवेदन देने के लिए आए थे, तब भी डीन सर नहीं मिले थे. आज हमने डीन सर का जो फोटो था उस पर गुम होने की जो पोस्टर है वो बनाकर आज हमने उनका विरोध किया है. गई दफ़ा भी हम आवेदन देने आए थे, VC सर ने बोला था कि डीन सर से बात करेंगे और डीन सर ने बोला था VC सर से बात करेंगे, लेकिन ये बच्चों को और विद्यार्थियों को कहीं ना कहीं ये डीन सर और VC सर मिलकर घुमा रहे. हमारी मांग ये है कि जो डॉक्यूमेंट वेरीफिकेशन में जो विद्यार्थी फर्स्ट ईयर के रह गए उनका जल्द से जल्द डॉक्यूमेंट वेरीफिकेशन किया जाए और उन लोग को एक तारीख दी जाए, यानी उनका आने वाला एक साल बिगड़े नहीं और जल्द से जल्द डॉक्यूमेंट वेरीफिकेशन उनका होगा. अमर वाघेला, NSUI प्रमुख.